नवसारी जिल्लाना चिखली तालुकाना समरोली गाममां एक ज परिवारना पांच सभ्योना अकस्मातमां मौत निपजवानी दुर्घटनामां सांसद सी आर पाटीलना हस्ते सरकार द्वारा मंजूर करवामां आवेल सहायना चेको मृतकना परिवारोने आपवामां आव्या हता। नवसारी तालुकाना आंबली कस्बा रोड पर कंटेनर अने इको वच्चे सर्जायेला अकस्मातमां नवसारी जिल्लाना चिखली तालुकाना समरोली अने वाकल गामना पांच व्यक्तिओना मौत निपज्या हता। आ दुर्घटना में सरकार द्वारा मरण जनार व्यक्ति दीठ रूपया चार लाख की सहाय सरकार द्वारा मंजूर करवामां आवी छे, जेना चेको सांसद सी आर पाटील अने मंत्री नरेश पटेल ना हस्ते आपवामां आव्या हता। खास करीने आजे खूब महत्वना त्रण काम माटे भारतीय जनता पार्टी ना प्रदेश ना प्रमुख आदरणीय सी आर पाटील साहेब अने आपणा लाडीला संसद सभ्य नी उपस्थिति में समरोली अने एक वंकाल आम थोड़ा समय पहला एक गोजारो अकस्मात थयेलो अने पांच जेटला लोकोए जीव गुमावेला हता। तरत ज मैं अने पाटील साहेबे मुख्यमंत्री ने पण आग्रह करेलो हतो, जनारा भले जता रिया परंतु ए परिवार ने नानी मोटी कोई सहाय आपवी जोईए अने मुख्यमंत्रीए तरत ज आ वात ने स्वीकारेली अने जनार व्यक्ति ने एक व्यक्ति माटे चार लाख તે દિવસે એમણે નક્કી કરેલું હતું। આજે પાંચે પર જનારા લોકોના ચાર ચાર લાખ પ્રમાણે જે એમનો પરિવાર હતો એ પરિવારને સાંત્વના સાથે આ ચાર ચાર લાખના ચેક પણ અમે ત્યાં આપ્યા છે, પરંતુ આ ચાર લાખ કે ચાર પાંચ ચોક વીસ લાખ રકમથી કોઈ દિવસ કોઈ મોટી મદદ નથી, પરંતુ બચેલું પરિવારને ભવિષ્યમાં કામ આવશે। ખાસ બીજું એક હતું, આપણે નગરપાલિકા આપણી ચીખલી નથી, ચીખલી ખૂંદ સમરોલી અને મજીગામ જેવા ચારે ગામથી બનેલું આ શહેર, ક્યારેક કોઈ ઘટના બને કોઈ આગ લાગે ત્યારે ફાયર સેફ્ટી માટે આપણી પાસે કોઈ સુવિધા નહીં હતી, પરંતુ ખૂંદ ગામ પંચાયતને આપણે ધન્યવાદ આપીએ, એમણે મારી સાથે પણ વાત કરેલી હતી અને આજે ફાયર ફાઇટર અને તે પણ નાનું નથી મોટું છે, ક્યારેક કોઈ ઘટના બને ભગવાનને પ્રાર્થના કરીએ કોઈના ઘરે કે કોઈ એવી આગ પણ નહીં લાગવી જોઈએ, એનો ઉપયોગ નહીં થાય, પરંતુ અનિવાર્ય સંજોગો ઊભા થશે તે દિવસે જે બિલ્લીમોરા ગણદેવી નગરપાલિકા ઉપર જે અપેક્ષા રાખવી પડતી હતી તે કંઈક અંશે આપણે એમના દ્વારા સેવા આપી શકીશું। ત્રીજું જે આપણું જન ઔષધ્ય જે દવાનું ઉદ્ઘાટન થયેલું જ હતું પરંતુ એને અંદર હતું ઓછી જગ્યા હતી અને જિલ્લાના સૌખ્ય ભંડોળમાંથી જે રૂપિયા ફળવાયેલા હતા અને એક નવા મકાનનું આજે આપણે વિધિવત રીતે લોકાર્પણ કર્યું છે અને રસ્તા ઉપર એકદમ નજીકમાં જેથી એસટી ડેપોમાં ઉતરેલા અથવા રસ્તે નીકળેલા લોકો પણ જરૂરિયાત પ્રમાણેની દવા સસ્તા ભાવે લઈ જઈ શકે એ પ્રકારની આપણે અહીંયા શરૂઆત કરી છે। એટલે આજે ખાસ હતું નહીં પરંતુ ત્રણેય કામ ખૂબ મહત્ત્વના હતા, પાટીલ સાહેબ ખૂબ સમય કાઢીને આપણી વચ્ચે આવેલા હતા, ધન્યવાદ।